हेलो फ्रेंड्स, ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું ટમેટાનું શાક. એના માટે મેં અહીંયા 4 ટમેટા લીધા છે અને આપણે આ રીતે બારીક સમારે લીધા છે. ત્યાર પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને લાલ મરચું આપણે લીધું છે, કાશ્મીરી લાલ મરચું છે. અગર મરચું તીખું હોય તો થોડું ઓછું એડ કરવાનું. અહીંયા આપણે હિંગ પાવડર લીધો છે અને હળદર 1/2 ચમચી લીધી છે. અને ત્યાર પછી આપણે અહીંયા લીલું લસણ અને આપણે એક બારીક સમારેલું મરચું લીધું છે. અને અહીંયા આપણે પાણી જરૂર જણાય તો જ એડ કરીશું, નહીં તો ટમેટામાંથી જ રસ નીકળશે. અને તળવા માટે આપણે આના માટે શાકમાં તેલ જોઈશે. તો ચાલો આપણે શરૂ કરીએ ટમેટાનું શાક. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં તેલ ગરમ કરવા મૂકીશું. આ રીતે હવે આપણે તેલ ગરમ અહીંયા થઈ ગયું છે એટલે ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ જવા આવ્યું છે. સૌ પ્રથમ આપણે એમાં હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે ટમેટા છે એને આપણે એમાં આ રીતે એડ કરી દઈશું. હવે આપણે એમાં સૌથી પહેલાં મીઠું નાખી દઈશું અને આ રીતે બરાબર હલાવી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ આપણે લો કરી દઈશું અને આ રીતે ટમેટાને થોડી વાર તળાવવા દઈશું. એમાં આ રીતે આપણે 2-3 મિનિટ પછી આ રીતે થોડી વાર આ રીતે ચમચાની મદદથી આ રીતે ઉપર નીચે ટમેટાને કરી નાખશું. તમે જોઈ શકો છો કે ટમેટામાં આ રીતે અંદરથી રસ કેટલો બધો છૂટો પડે છે. એટલે આપણે આમાં પાણી નાખવાની બહુ જરૂર નથી. આ શાકમાં આપણે એને આ રીતે બંધ કરી દઈશું 2-3 મિનિટ માટે. 2-3 મિનિટ પછી આપણે એને આ રીતે ધોઈ લેશું. હવે આપણે આ રીતે પકાવવાનું મેઇન આપણું કારણ એ જ કે ટમેટામાં જે કચાશ છે એ વહી જાય. હવે આપણે ટમેટા આ રીતે 5 મિનિટ પછી લગભગ આ તૈયાર થઈ જશે. આ રીતે આપણે જોઈ લેવાનું છે. હવે આપણે એમાં હળદર એડ કરીશું અને ત્યાર પછી આપણે લાલ મરચું એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જશું. ત્યાર પછી આપણે એમાં જે બારીક સમારેલું મરચું છે એ એડ કરીશું. તમે અહીંયા અગર તમને વધારે તીખું પસંદ હોય તો તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો અને થોડુંક લીલું લસણ આપણે આમાં આ રીતે એડ કરી દઈશું અને આ રીતે બાકીનું લસણ છે એ આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખી અને આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું આ ટમેટાનું સરસ શાક, લીલા લસણની સરસ સ્મેલવાળું. હવે આપણે એને એક બાઉલમાં નીકાળી દઈશું. આ રીતે આપણે બરાબર લઈ આ રીતે હલાવી લઈશું જેથી નીચે આ ટમેટા આ રીતે ચોટી ના જાય. બસ હવે આપણું આ શાક સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. આપણે એને એક બાઉલમાં આપણે સર્વ કરી લઈએ. આપણે ગેસને હવે બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ટમેટાનું શાક. આ રીતે ગરમ ગરમ તમે એને સર્વ કરી અને રોટલી, રોટલા કે પરોઠા સાથે તમે એને પીરસી શકો છો. ત્યાર પછી આપણે જે બચેલું લીલું લસણ છે એને આ રીતે એની ઉપર ગાર્નિશ કરી દઈશું. તમે અહીંયા લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ અત્યારે શિયાળો હોવાથી, લસણની સિઝન હોવાથી આપણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તૈયાર છે આપણું ટમેટાનું શાક
લીલા લસણવાળું. ફ્રેન્ડ્સ, તમને મારી આ ટમેટાના શાકની રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને શેર કરજો, અને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.